हाला मारा धोरण बार साइंस ना बच्चाओ चैप्टर नंबर पांच ओवर थी गयो चैप्टर नंबर सिक्स स्टार्ट करी रिया छे वेली तके जल्दी पूरू थी जाए नानू सरखू चैप्टर मजा आवशे एप्लिकेशन वालू चैप्टर चैप्टर नंबर छ अने चैप्टर नंबर सात बंने बहु मजाना चैप्टर हवे जे जोवा जई रिया छे एनी अंदर चैप्टर नु नाम छे विद्युत चुंबकीय प्रेरण ए शब्द एनो मतलब शू कहे छे खबर के जेम विद्युत प्रवाह थी चुंबकीय क्षेत्र उत्पन्न थाय छे चौथा चेप्टर नी अंदर ऑर्स्टेड ना अवलोकन में जोयुं एवो ऊंधू शक्य बने ऊंधू एनो मतलब खबर पड़ी गई ने कि चुंबकीय क्षेत्र चुंबकीय फ्लक्स ना फेरफार थी शु विद्युत प्रवाह मळे आ ऊंधू थयुं फरीथी एक वार विद्युत प्रवाह थी चुंबकीय क्षेत्र मळे शु एवुं चुंबकीय क्षेत्र ना फेरफार थी विद्युत क्षेत्र मळे आ क्वेश्चन नो आंसर भूतकाळ मां बे वैज्ञानिको ना प्रयत्न थी मळ्यो एक हेनरी अने बीजा फेरेड जे ते समय आ वैज्ञानिको एवुं बतावानो प्रयत्न कर्यो ने के जो विद्युत प्रवाह वहे छे चुंबकीय क्षेत्र मळे छे तो एनाथी ऊंधू एमणे बतायुं के एक लूप छे तारनी चुंबकीय क्षेत्र में लई जाओ तो आनी अंदर प्रवाह वहे छे एवुं ऊंधू बतायुं तो कोईक वैज्ञानिके एमने ऊंधो प्रश्न पण पूछ्यो तो आनाथी शुं थशे आपणे पण सहजताथी प्रश्न पूछीए छीए केटलाकने के भाई तमे आवुं करी लाया तो हवे आनुं शुं एम तो एवो ते समय पण एमने पूछवामां आव्यो एमणे बहु सरस आंसर आप्यो बहु ज आह्लादक आंसर एमणे एवुं कीधुं के ज्यारे पण न्यू बेबी बोर्न थाय नाना बच्चा नो जन्म थाय तो एनो उपयोग शू ए शू करीने आपसे समाज ने विज्ञान ने शू करीने आपसे जो ए नथी जानता तो आई नथी जानता तमे पण जे आगळ जईने आ शोध जे थईने एने जे फिजिक्स माटे एने जे समाज माटे मोटू क्रिएशन कर्यु छे आजे हुं ने तमे जे लाइट जोई रह्या छे जे पंखोनी हवा माळी रह्या छे जे एसी छे बधुं जोई रह्या छे बधाने उपयोग करी रह्या छे એમાં જે વિદ્યુત મળે છે બસ એ વિદ્યુતની દેન આ નાના સરખા ટોપિકમાંથી મળેલી છે એટલે બહુ જ ઐતિહાસિક શોધ હતી જે તે સમય હેનરી દ્વારા કરવામાં આવેલી અને ફેરેડના પ્રયોગો દ્વારા કરવામાં આવેલી શોધ છે એટલે બહુ જ જબરજસ્ત પરિણામ આની સાથેના હાલમાં આપણે માણી રહ્યા છીએ એવું નથી કે વિદ્યુત ના હોય વિદ્યુત તો બહુ પહેલાથી ખબર પડી ગઈ તે રાસાયણિક કોષમાંથી પણ એ વિદ્યુત મેળવવા માટે જે પ્રયત્નો અને જે ખર્ચ કરવા પડતા હતા ને બધા બહુ હતા પણ હાલમાં અમે આપણે બધા જે ખર્ચ ઓછા ખર્ચે વિદ્યુત મેળવી રહ્યા છીએ ને એ આ વસ્તુ છે ઓછા ખર્ચે જે વિદ્યુત મેળવી રહ્યા છીએ તે આ વસ્તુ છે કઈ વસ્તુ ફરીથી એકવાર કઈ વસ્તુ છે તો કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારથી ચુંબકીય જે આપણને અસર મળે છે તેની ના ઊંધું चुंबकीय क्षेत्र ना फेरफार थी विद्युत नी असर मळे छे ते आपणी पासे छे करेक्ट आनी साथे ना केटलाक प्रयोगो छे जे आपणे समजावानी कोशिश करीए एमां फेरेडे ना केटलाक प्रयोगो छे बराबर तो अहींया लखीए फेरेडे ना प्रयोग इंग्लिश नाम एक ज छे પણ અહીંયા ફે રડે એવું પણ વંચાય છે ફેરાડે એવું પણ લખાય છે ઘણું બધું અલગ અલગ લખવામાં આવતું હોય છે કરેક્ટ તો આપણી પાસેની આ સમજૂતીમાંથી સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ ફેરાડેનો પ્રયોગ કરેક્ટ તો શું છે આની સમજૂતી આપણે આગળ વધારીએ ઓકે ઓકે વાલા તો જે સમજાવવાની કોશિશ કરીએ છીએ ફેરાડેના પ્રયોગો એની અંદરનો પ્રયોગ એક પહેલો પ્રયોગ ફર્સ્ટ આની અંદર સૌથી પહેલા આપણી પાસે એક આવી કોઇલ છે કોઇલનો મતલબ તમે હવે સમજી ચૂક્યા છો બચ્ચા માટે કોઇલનો મતલબ છે વાહક પદાર્થમાંથી બનાવેલું આવું ઊંચું એની સાથે અહીંયા એક ગેલ્વેનોમીટર જોડવામાં આવેલું છે ગેલ્વેનોમીટર શું છે તો તમને બધાને ખબર જ છે ચોથા ચેપ્ટરના એન્ડમાં તમને સમજાવી આવું ગેલ્વેનોમીટર હોય વચ્ચે એનો દર્શક હોય અહીંયા એના સ્કેલ પર અંકન કરેલું હોય અહીંયાથી ઝીરો પછી અહીંયા દસ વીસ ત્રીસ એવું લખેલું હોય
આવી રીતે બરાબર હવે આ દર્શક આમથી આમ કા તો આમથી આમ જાય એની નજીકમાં અહીંયા હું એક ચુંબક રાખું છું આવી રીતે આ ચુંબકનો એન ધ્રુવ અહીંયા છે ને એસ ધ્રુવ અહીંયા છે રાઈટ માઇક લગાવવાનો રહી ગયો તમારી હાજરીમાં લગાવી દીધું તો આ ચુંબકનો એન ધ્રુવ અહીં નજીક છે હવે આપણને એવી તો ખબર જ છે પાંચમા ચેપ્ટર અનુસાર કે એન ધ્રુવમાંથી ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો આ બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે કઈ અહીંયા જ સંકળાશે એવું નહીં ભાઈ એ બધી બહુ હશે આમ તો બરાબર હવે શું થયું તો કે આ ચુંબકને તમે નજીક લાવો છો અથવા ચુંબકને દૂર લઈ જાઓ છો તો આની સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે જો ચુંબકને ફેરાડને જે ઓબ્ઝર્વેશન મળ્યું હતું એની વાત જો ચુંબકને ગતિ કરાવતા કરાવતા કરાવતાની નજીક લાવવામાં આવે તો શક્ય છે આ દર્શક તમને એક બાજુએ આવર્તન આપે છે જેમ જેમ નજીક લાવશો તેમ તેમ આવર્તન વધતું જશે જેવું તમે આને સ્થિર કરી દેશો એટલે આ દર્શક પાછું ઝીરો પર આવી જશે દેટ મીન્સ આવું કંઈક થાય છે બે ગતિ આની ગતિ આની ગતિ જોજો અહીં ઉભું કરી દીધું એટલે આ ઝીરો થઈ તે વખત એમને ખબર નથી પડી કે આવું કેમ થાય છે કે આ સ્ટડી કરી દેવાથી શું થયું એ વખતે ખબર નથી પડી પણ એકનો એક પ્રયોગ બે વાર પાંચ વાર પચાસ વાર સો વાર જે વખતે કર્યો હશે એમણે ત્યાર પછી અંદાજ આવ્યો હશે કે હા આમાં કંઈક અલગ એવું થઈ રહ્યું છે જેના કારણે આ આવર્તન શૂન્ય થાય છે પછી એમણે બીજું ઓબ્ઝર્વેશન કર્યું કે આ ચુંબકને દૂર લઈ ગયા પાછું જીરો કરી દીધું સ્થિર કરી દીધું આને અને અહીંથી સ્થિર કરી દીધું પાછું આમ થઈ ગયું પાછું આમ લાયા પાછું આમ થઈ ગયું દેટ મીન્સ આ આવર્તન બતાવે જેવું એક સેકન્ડ માટે પણ ચુંબક સ્થિર થાય એટલે આ ખસીને અહીંયા આવી જાય પાછું બીજું ઓબ્ઝર્વેશન ઊંધું કરી દીધું એનો મતલબ એમની જગ્યાએ એસ લાયા તો એસ જયારે નજીક લાયા ત્યારે આવર્તન ઊંધી થી સમાપ્ત પાછાને દૂર લઈ ગયા પાછાને દૂર લઈ ગયા આવું કંઈક એનો મતલબ એક વાત નક્કી થઈ ગઈ કે ચુંબકની ગતિને કારણે જ આની સાથે જે ક્ષેત્ર રેખાઓમાં કંઈક ફેરફાર થયો એના કારણે અહીંયા આવર્તન મળ્યું વાલા બચ્ચાઓ આવર્તન તો જ મળે જો આમાંથી પ્રવાહ પસાર થાય અને પ્રવાહ તો જ પસાર થાય જો એમાં ઈએમએફ પ્રેરિત થાય અને ઈએમએફ પ્રેરિત થાય એનો મતલબ બેટરી જેવું કામ કરે છે જો બેટરી હોય તો જ પ્રવાહ પસાર થઈ શકે છે એવું આપણે અત્યાર સુધીની તમામ થિયરીમાં શીખ્યા છીએ અધરવાઇઝ પ્રવાહ પસાર જ ના થાય જો એમ પ્રવાહ પસાર થતો હોય તમારા ઘરમાં લાઇટ બિલની કોઈ આવશ્યકતા હોતી નથી માત્ર વાપર્યા જ કરો લાઇટ જેટલું જોઈએ એટલું પણ એવું છે ના એ ઈએમએફ આપે છે સરકાર મફતમાં નહીં મહિને સિક્કો મારીને પૈસા લઈ જાય આપણી પાસેથી હે ને ઓકે વાલા બચ્ચાઓ તો આ હકીકત આની સાથે સંકળાયેલી છે જેટલું ચુંબકને ફાસ ધીમે કરો ને એટલો આમાં ફેરફાર થાય જેટલું ચુંબકને સ્પીડમાં ગતિ કરાવો તો આનું આવર્તન વધી જશે જેટલું ધીમે ગતિ કરાવશે એટલું આવર્તન ઘટી જશે એનો મતલબ વધારે ક્ષેત્ર રેખાઓ જેટલી ઝડપી સંકળાય એટલું આવર્તન વધશે બીજો પ્રયોગ આ બીજા પ્રયોગની અંદર બે ગુચડા રાખ્યા ગુચડા બે રાખ્યા પહેલું ગુચડું આની જેમ જ રાખ્યું આપણે આ તમારી હાજરીમાં જ દોરું છું એટલે તમને પણ સમજાય કે આપણે એક્ઝેક્ટલી શું કરી રહ્યા છીએ આ ગેલ્વેનોમીટર આ કોઇલને નામ આપી દઈએ સી1 એની નજીકમાં બીજી કોઇલ રાખી આપણે અને આ કોઇલમાંથી આપણે બેટરી જોડી દીધી હવે વાલા બચ્ચાઓ જો હું બેટરી જોડી દઉં તો નક્કી છે કે આમાં પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થાય તો પ્લસ માઇનસ પ્રમાણે કોઈ એક દિશામાં પ્રવાહ મળશે હવે જો કોઈ એક દિશામાં પ્રવાહ મળે તો શક્ય છે કે આની અંદર જો હું વિચારું તો અહીંથી આમ જાય આમ વાઇન્ડિંગ્સમાં પ્રવાહ આમ તો એની ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દિશામાં મળશે એનો મતલબ કે આની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે પ્રવાહ ફિક્સ છે આનો પ્રવાહ બદલાતો નથી તો આની ક્ષેત્ર રેખાઓમાંની કેટલીક ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય કેટલીક નાઈ સંકળાય ગઈ બરાબર તો આને તમે હવે ગતિ કરાવો ગુચડા સીટુને તમે ગતિ કરાવો એની નજીક લઈ જાઓ એની દૂર લઈ જાઓ સ્ટેડી કરી દો
બહુ ફાસ્ટ ગતિ કરાવો, જેમ કરવું એમ કરો, પણ આની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ બદલાવી છે. તો પરિણામ શું આવ્યું? તો પરિણામ એ આવ્યું કે અગેઇન આ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. રાઈટ, આ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. જો એને નજીક લાવો છો તો કોઈ એક બાજુ જાય છે, દૂર લઈ જાઓ છો તો બીજી બાજુ જાય છે, સ્થિર કરી દો છો તો આ પણ સ્થિર થઈ જાય છે. કહેવાનો મતલબ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની સાથે જે સંકળાતી હતી એ બદલાઈને ક્ષેત્ર રેખાઓની બદલાવને કારણે યાદ છે ને ફ્લક્સ, બસ એનો ફેરફાર થયો આની અંદર. આના પછીની થિયરી શીખીએ છીએ ચુંબકીય ફ્લક્સ. તો અગેન આની ગતિ હતી એવી જ આની ગતિ શક્ય બની. ત્રીજો પ્રયોગ, એમાં એવું કંઈક શીખવા માંગીએ છીએ કે ત્રીજા પ્રયોગની અંદર આપણે એવું શીખવા માંગીએ છીએ કે ગતિ આની સાથે હતી, ગતિ આની સાથે હતી. તો હવે હવે આપણે એવું કંઈક કહેવા માંગીએ છીએ મારા વાલા ભૂલકાઓ કે આની અંદર આ કોઇલ જ છે. રાઈટ, અહીંયા પાછું મેં ગેલ્વેનોમીટર જ જોડી દીધું છે. હે ને, હવે મારે શું કરવું છે? તો કે બચ્ચા પાર્ટી, હવે મારે છે ને આની બાજુમાં બીજી એક કોઇલ મૂકવી છે. કોઇલ નાની મોટી આપણી મરજી છે ભાઈ, આપણે ડ્રો કરી રહ્યા છે. આપણે, તમે ડ્રો કરો તો તમે, હું ડ્રો કરું તો. રાઈટ, હવે પાછું એનું એ જ વાર્તા. સર આ તો ઉપરના જેવી જ આકૃતિ થઈ, એકદમ એક્ઝેક્ટલી, કઈક બદલાવ છે નાનો સરખો, જોઈ લો અહીંયા ઘડી કળ મૂકી દીધી છે. હવે જો હું આ પ્લસ માઇનસ બેટરી છે તો પાછી આની ક્ષેત્ર રેખાવાના પ્રમાણે સંકળાશે આની અંદરથી. રાઈટ, તો હવે હું શું કહેવા માંગુ છું, બરાબર સાંભળજો. જો આની કેટલીક ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાતી હોય, આની કેટલીક ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાતી હોય, તો પાછું આની અંદર ફ્લક્સ સંકળાશે, પાછું ઈએમએફ મળશે. તો કે હા, પણ આ કી જ્યારે હું પ્રેસ કરીશ, કી જ્યારે પ્રેસ કરી દઈશ, તો એક સાથે ફ્લક્સ વધી ગયું, અને એક સાથે ફ્લક્સ વધી ગયું તો આમાંથી આવર્તન બતાવ, પછી આવર્તન બતાવતું નથી કોણ? તો કે આ ગેલ્વેનોમીટર. કેમ? તો કે આમાંનો પ્રવાહ સ્ટેડી થઈ ગયો. સ્ટેડી તો મતલબ સ્થિર થઈ ગયો. જીરો થી વધીને પ્રવાહ 2 એમ્પિયર થવાનો હતો, જેવું તમે પ્રેસ કર્યું એટલે વિધિન 1 સેકન્ડ આ પ્રવાહ 2 થઈ ગયો. 2 થઈ ગયો ત્યાં સુધી આને આવર્તન બતાવ્યું, બસ જીરો. પણ એક વાત, જો હું આ કળને ખોલી નાખું તો આમાંનો પ્રવાહ 2 હતો એ ઘટીને 0 થઈ ગયો, તાની અંદરનો ફ્લક્સ પણ જે વધેલું હતો એ 0 થઈ ગયો. તો તે વખતે ફરીથી પાછું એ બીજી દિશામાં આવર્તન બતાવીને 0 થઈ ગયો. આના ઉપરથી એક બાબત બહુ જ મોટી જાણકારી માટે મળી કે માત્ર ગતિ કરાવવાથી જ આમાં ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ મળે છે એવું નથી. વિદ્યુત પ્રવાહનો ફેરફાર કે જે આના અંદર ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરે અને એ ફેરફાર આની સાથે થાય તો આની અંદર પણ ઈએમએફ પ્રેરિત થાય છે. તો અહીંયા બે વસ્તુ પ્રેરિત થઈ, એક ઈએમએફ અને બીજો વિદ્યુત પ્રવાહ. કયો શબ્દ વાપરીએ છીએ વાલા બાળકો? પ્રેરિત. આ પ્રેરિતનો મતલબ શું? તો મારા વાલા બાળકો, પ્રેરિતનો મતલબ પહેલા નહોતું કશું આની અંદર, પણ આની ગતિ થઈ, આમાં પ્રવાહનો ફેરફાર થયો એટલે એમાં મળ્યું. જે ઘટનાથી મળે છે, ઘટના તમે બંધ કરી દો, આ બંધ થઈ જશે. એટલા માટે એક વર્ડ યુઝ કરવામાં આવે છે, પ્રેરિત. ક્લિયર? માનસિક રીતે તો પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ મળ્યો એ ચુંબકીય ક્ષેત્રના કારણે મળ્યો. આવી જે ઘટના થાય એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં પ્રેરણની રીત શીખવાડી હતી પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે. અહીંયા એનો સંપર્ક નથી જોયેલો, તેમ છતાં આમાં કંઈક મળે છે, એટલા માટે એને પ્રેરણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એવું કહીએ છીએ ઇંગ્લિશમાં, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એવું કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો મતલબ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની સાથેની અભ્યાસની વાત થતી હોય એનો મતલબ વિદ્યુતને કારણે ચુંબકત્વ અને ચુંબકત્વને કારણે વિદ્યુત આવું મળી શકે એનો અભ્યાસ થાય અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અને ખાસ અહીંયા તો ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત અથવા ઈએમએફ અથવા પ્રવાહ પ્રેરિત થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આવું કહેવામાં આવે છે. ગેટ ઇટ ક્લિયર? વેરી ગુડ. તો
આ એક સાદા પ્રયોગની સાથેની સમજૂતીની વાત હતી. નાનો સરખો બીજો એક ટોપિક આપણે લઈ રહ્યા છીએ આજે, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. એના જેવું જ અહીંયા ચુંબકીય ફ્લક્સ. કરેક્ટ? વાલા બચ્ચાઓ, જેવી સમજૂતી તમે વિદ્યુત ફ્લક્સની સમજ્યા છો, સેમ ટુ સેમ અહીંયા ચુંબકીય ફ્લક્સની સાથે સમજાવવાની છે. કોનો કોનો ગુણાકાર હતો બે ભૌતિક રાશિમાં ત્યાં આગળ? તો કે સર, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ, બસ સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર, પરિણામ અદિશ, એને આપણે નામ આપવાના છીએ બે સદિશનો અદિશ ગુણાકાર, અને એને જ આપણે કહી રહ્યા છીએ ફ્લક્સ. સમજાય વાત? તો હવે મારી પાસે ફ્લક્સની સમજૂતીની સાથે સૌથી પહેલા મારી પાસે આવી ક્ષેત્ર રેખાઓ છે. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા. પાંચમા ચેપ્ટરમાં સમાન ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા તમે શીખી ગયા. આ દિશા દર્શાવું તો અહીંયા એન હોવો જોઈએ ધ્રુવ, ને અહીંયા ધ્રુવ હોવો જોઈએ એસ. હવે હું આની અંદર જ એક આવું સમતલ બતાવવા માંગુ છું. એક સમતલ, દેટ મીન્સ મારે એના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં પડે, આની સાથેનો ખૂણો થીટા થઈ જાય. તો હું અહીંયાથી આવું એક સમતલ વિચારું છું. આ એક સમતલ, કરેક્ટ? આ એનો સદિશ થાય. તો આ મને મળશે ક્ષેત્રફળનો સદિશ, અને અહીંયા મને મળી શકશે આ ચુંબકીય ક્ષેત્ર. તો આ થઈ ગયું બી અને આ થઈ ગયું. તો હવે મારી પાસે જે ફ્લક્સનું સૂત્ર આવે એમાં મારથી લખાય કે ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ એ, માટે ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા, દેટ્સ ઇટ. આનું એકમ વેબર, આનો એકમ વેબર, અથવા ટેસ્લા મીટર સ્ક્વેર, ટેસ્લા મીટર સ્ક્વેર, આવું પણ લખી શકે. જો મારી પાસે અનિયમિત આકારનું ક્ષેત્રફળ હોય, અનિયમિત આકારનું ક્ષેત્રફળ એનો મતલબ શું? તો આવું ચુંબકીય ક્ષેત્ર છે. શું ફરક છે પહેલા અને બીજા ચુંબકીય ક્ષેત્રમાં? કહેશો મને, આનું ક્ષેત્ર અને આ ક્ષેત્રમાં શું ફરક છે? તો વાલા બચ્ચાઓ, આ જે ક્ષેત્ર છે ને એ અસમાન છે, અને જેવી ક્ષેત્ર રેખાઓ નથી, અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે એની અંદર જો હું આવો કોઈ એક આકારનો પદાર્થ મૂકી દઉં, અનિયમિત આકાર, કશું ખબર નથી, આકાર વિશેની કોઈ જાણકારી નથી, તો હવે મારે આની સાથે સંકળાયેલો ફ્લક્સ સમજવું હોય તો શું કરવા? તો કે આના નાના નાના ક્ષેત્રફળ વિચારો. એક અહીંયા, એની બાજુમાં, એની આગળ, આવા ઘણા બધા ક્ષેત્રફળ વિચારી શકો. દરેકના ક્ષેત્રફળનો સદિશ તમને અલગ અલગ દિશામાં મળશે. તો આ નાના નાના ક્ષેત્રફળને તમે ડી એ વડે દર્શાવો, અને જે તે સ્થાનના ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવો. ક્રમ આપી દો એને કે બી વન તો ડી એ વન, એવી રીતના. તો હવે હું આ પહેલા વિભાગ સાથે સંકળાયેલો ફ્લક્સ ડી ફાઈ વન ઇઝ ઇક્વલ ટુ લખી શકું સદિશ બી વન ડોટ ડી એ વન. એવું ડી ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ લખી શકું બી ટુ ડોટ ડી એ ટુ. આવું ઘણા બધા માટે લખી શકું. સમજાઈ ગઈ આટલી ચર્ચા? નેક્સ્ટ મારી પાસે જે ટોટલ ફ્લક્સ શોધવાનું આવે, ફાઈ વાળા બચ્ચાઓ, ટોટલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ વન પ્લસ ડી ફાઈ ટુ પ્લસ અપ ટુ ડી ફાઈ એન. આવું થાય. હવે મારી પાસે આ જે ટોટલ ફ્લક્સ હશે એની અંદરથી મને સૂત્ર મળશે બી વન ડોટ ડી એ વન પ્લસ બી ટુ ડોટ ડી એ ટુ અપ ટુ બી એન ડોટ ડી એ એન. અને આના ઉપરથી મારે ટોટલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન, અહીંયા ઓલ પણ લખી શકું છું, બી આઈ ડોટ ડી એ આઈ થઈને પણ મળી જશે. અને આના ઉપરથી મને ટોટલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન સદિશ બી ડોટ ડી એ પણ મળશે. બહુ બધી જગ્યાએ આ ચેપ્ટરમાં પણ આનો ઉપયોગ કરીશું જ આપણે. તો આના ઉપરથી ચુંબકીય ફ્લક્સની તમને સમજૂતી મળી છે. આગળ બધું શીખેલા છો એટલે જસ્ટ રિવાઇઝ જેવું કરવાનું છે, નવું ડિટેલમાં ઉતરવાની આવશ્યકતા નથી રહેતી. મારા વાલા વાલા ભૂલકાઓ, આજે અત્યારે ટોપિક 6.4 જોવા સમજવા જઈ રહ્યા છે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એપ્લિકેશનમાં તો ખરો જ, હાલમાં જે ઉપયોગ થઈ રહ્યો છે વિદ્યુત મેળવવા માટે એમાં તો ખરો જ, પણ સાથે સાથે આ ચેપ્ટરની સાથે અને ફ્યુચરના ચેપ્ટર નંબર 7 એના પછીનું 1 ત્યાં સુધી એનો ઉપયોગ આવશે. આપણે પહેલા જે ત્રણ પ્રયોગ જોયા હતા ને, એ ત્રણ પ્રયોગની અંદર તમે બહુ ધ્યાનથી એની આકૃતિઓને નિહાળી હોય તો એક વખતે તમારા મગજમાં એવું ક્લિયર હતું કે
कि जो चुंबक ने गति करावी अने गुचड़ाना फ्लक्स में फेरफार थाय, गुचड़ा ने गति करावी अने चुंबक बीजा गुचड़ाना फ्लक्स में फेरफार थाय, विद्युत प्रवाह वधघट थाय अने आना गुचड़ामां चुंबकीय फ्लक्स में फेरफार थाय, दरेकनी अंदर चुंबकीय फ्लक्स नो फेरफार जरूरी हतो हतो अने हतो ज। पण तमे एवुं नोंध्युं કે આ ફ્લક્સનો ફેરફાર કઈ ભૌતિક રાશિ સાથે થયો તે ત્રણે ત્રણ એક્ઝામ્પલ ફરીથી આપું છું। પહેલાની અંદર ચુંબકને ગતિ કરાવી, ઘૂંચળું સ્થિર હતો આવી રીતે ગતિ કરાવી, આમાં ફ્લક્સનો ફેરફાર થયો। બીજું એક્ઝામ્પલ, ઘૂંચળું સ્થિર હતું, બીજા ઘૂંચળાને ગતિ કરાવી જેની સાથે બેટરી જોડેલી હતી, ત્રીજા પ્રયોગમાં પેલી સ્વીચને ઓન ઓફ કરી એની સાથે આ ગુચડું જોડાયેલું છે, બાજુમાં મૂકેલું છે, તો આ બાજુવાળા ગુચડામાં પણ ઈએમએફ મળ્યું। શું સમજ્યા તમે આની અંદર? કોઈ સમજ? શું સમજ્યા તમે આની અંદર? તો દરેકમાં ફ્લક્સનો ફેરફાર થયો, યસ થયો, પણ કોની સાથે બતાવશો મને? વાલા બાળકો, અહીંયા ચુંબકીય ફ્લક્સનો જે ફેરફાર થયો ને, એ ફેરફાર એ માત્ર સમય સાથે થયો। ચેક કરી લો, ચુંબકને ઝડપી ગતિ કરાવી, ઝડપીનો મતલબ કોની સાથે? સમયની સાથે। ગુચડાને ઝડપી ગતિ કરાવી, વિદ્યુત પ્રવાહ બદલ્યો, કોની સાથે? સમયની સાથે। તો એના ઉપરથી ફેરેડ નામના વૈજ્ઞાનિકે બહુ જ સરસ રીતે સમજાવવાની કોશિશ કરી કે ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ બાય ડીટી અને એની સાથે માઇનસની નિશાની। ગુચડામાં ઉદભવતું પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। તમારે સ્ટેટમેન્ટ પણ ગોખવું ના પડે। ફરીથી એક વાર, ઈ શું છે? તો કે ગુચડામાં ઉદભવતું પ્રેરિત ઈએમએફ કેટલું હોય છે? તો કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। પડી ગઈ ખબર? હજુ એક વાર, ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તે ગુચડાની સાથેના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। ધેટ્સ ઇટ, એકદમ ક્લિયર? સમજાઈ ગઈ મારી વાત? બહુ જ સરસ। નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જે વાત આગળ વધારવાની છે, આ સ્ટેટમેન્ટ તો મેં તમને આપી દીધું, તો અહીંયા લખી દો, ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તે ગુચડામાં ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય અથવા ઋણ મૂલ્ય જેટલું હોય છે। બોલ, કોઈ તકલીફ? કોઈ મુશ્કેલી હોય તો જણાવી શકો છો, હોય જ નહીં, સહેલું છે, એટલા માટે ના હોય, હે ને? અને બીજું, તમારા દિવ્ય સર તમારી જોડે છે એટલે ના હોય, કરેક્ટ? ઓકે, જો ગુચડામાં એન આટા હોય તો શું થાય? તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઇન્ટુ ડી ફાઈ બાય ડી। બહુ બધા દાખલા આના ઉપરથી સોલ્વ કરેલા હોય છે, બહુ બધા। એક સાદો દાખલો સમજાવું કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી, તો ટી બરાબર 5 સેકન્ડ માટે અથવા 2 સેકન્ડ માટે પ્રેરિત ઈએમએફ બરાબર ખાલી જગ્યા, બસ મારે શોધવાનું માત્ર ડી ફાઈ બાય ડી ટી છે। વિકલન બે આગળ આવશે, ટુ ટી અને બે છે એટલે 40 પ્લસ 3, રાઈટ? હવે આની અંદર આ તો ઈએમએફ થઈ ગયું, તો હવે હું લખીશ, ઓ પાછું માઇનસ કરો બચ્ચા માટે। આ માઇનસ શું બતાવે છે હું કીધું મેં તમને? જવાબ તો આપો ભાઈ, સર કઈથી બૂમો પાડી અમે? બિલકુલ સાચી વાત, કહી દો, ઋણ નિશાની, ઋણ નિશાની છે, ઋણ નિશાની એ જે ઈએમએફ પ્રેરિત થાય છે એની દિશા વિરુદ્ધ હોવાનું સૂચન કરે છે। આગળ એના પછી થોડાક દાખલા છે, પછી એક લેન્સનો નિયમ આવે છે, ત્યાં આગળ બહુ જ ક્લિયર આ માઇનસ નિશાની વિશે સમજાવેલું છે, બહુ જ ક્લિયર સમજાવેલું છે, જેમ મોબાઈલનો સદુપયોગ થાય
એવો મોબાઈલનો દુરુપયોગ પણ થાય. બસ આના જેવું છે. તો હાલમાં શું કહેવા માંગે છે? તો કે આ ઋણ નિશાની એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તે અથવા ઈએમએફ પ્રેરિત થાય છે તેની દિશા વિરુદ્ધ હોવાનું માત્ર સૂચન કરે છે, બાકી એને કશું કામ હોતું નથી. ઓકે, પાછા આવી જઈએ આપણે દાખલા પર. તો આની અંદર ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર ઇન્ટુ ટી, ટી ની કિંમત બે કીધી છે, પ્લસ ત્રણ. તો આનો જવાબ ફોર ઇન્ટુ ટુ એટ, એટ પ્લસ થ્રી માઇનસ, તો આનો જવાબ માઇનસ ઇલેવન. ધેટ્સ ઇટ. તો અહીંયા મૂકી શકો છો. અને ઈએમએફ નો એકમ છે વોલ્ટ, તો અહીંયા વી પણ લખી શકો છો. તો આવા નાના નાના દાખલા પણ ભૂતકાળમાં એક એક માર્ક્સ જેવા જે બોર્ડના પરીક્ષાના પેપર હોય ને એમાં પૂછાય છે. આ વિચાર કરો, કશું છે આની અંદર નહીં. ઓકે, હવે મારી પાસે આ ફાઈ નું સૂત્ર શું હતું? કેમ? તો કે આ ફાઈ નો ફેરફાર થવો જોઈએ સમયની સાપેક્ષે. નક્કી છે નીટની એક્ઝામમાં આના ઉપરથી એક પ્રશ્ન હશે જ, એમ હોય જ છે. સમજાવું તમને ફ્લક્સ નું સૂત્ર. તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એન બી એ કોસ થીટા. એન ને હું થોડીક વાર માટે કાઢી નાખું. કેમ? તો કે અહીંયા ઓલરેડી છે મારી પાસે. તો હવે તમારે એવું સમજવાનું કે આ ફાઈમાં ફેરફાર કેવી રીતે થાય. તો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર બદલે તો થાય, હા. કોઈ ક્ષેત્રફળ બદલે તો થાય, તો કે હા. અને ખૂણો બદલે તો પણ થાય. એનો મતલબ કે અહીંયા ફ્લક્સનો ફેરફાર જે અગત્યનો છે કેટલી રીતે મેળવી શકાય? તો કે અહીંયા ફ્લક્સનો ફેરફાર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલીને, ગુચડું જે બનાવ્યું હતું એનું ક્ષેત્રફળ મોટું નાનું થાય એ રીતે, અને છેલ્લી વાત છે ખૂણાના મૂલ્યમાં ફેરફાર કરીને. એટલે આ ગુચડું છે, તમે આને આમ ફેરવો, અહીંથી આમ ફેરવો, તો આવી રીતના ફરે તો એના ક્ષેત્રફળનો સદી સતત ચુંબકીય ક્ષેત્રમાં બદલાયા કરશે. અને બદલાશે તો ફ્લક્સ બદલાશે, સમય સાથે તો ઈએમએફ પ્રેરિત થશે. ક્લિયર? આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમારી પાસે જે ટુ વ્હીલર છે, એ ટુ વ્હીલરની અંદર તમારી પાસે શું હોઈ શકે? તો કે ટુ વ્હીલરની અંદર હેડલાઇટ છે. હવે આ જે હેડલાઇટ છે ને બાલા બચ્ચાઓ, એ લિવરની સાથે એની ઇન્ટેન્સિટી વધે ઘટે વધે ઘટે, બસ આ જે વધઘટ થાય છે ને એ વધઘટ એની અંદર જે ડાયનેમો છે ને ફરે છે એના કારણે થાય. તો એ વધઘટની સાથે આ નિયમ પણ છે. જો તમે લિવર ઓછું કરી દો તો સામે હેડલાઇટ ડીમ થઈ જશે, લિવર વધારી દો તો હેડલાઇટ વધી જાય છે. બસ આ પ્રમાણે આની સમજૂતી છે. ઇઝન્ટ ઇટ? વેરી ગુડ. તો આ થયો ફેરેડનો નિયમ. શરૂઆત જે મેં તમને સમજાવી બધી ડિટેલમાં લખવી આવશ્યક નથી, પણ આ બધી બાબતોને ધ્યાનપૂર્વક લખવાનું છે અને આ પણ એની સાથે સમજવાનું છે. અગેન આના ઉપરથી દાખલા પૂછાય છે એટલે આ પાછું એની અંદર આવી જાય, એટલે એને પણ અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનું છે. ઓકે, પગે વાળા બચાવ, પેજ નંબર 208 પર ઉદાહરણ 6.1 આપણે લઈએ. 6.1 6.1 નંબરનું ઉદાહરણ. મોટું કોણાવર્તન મેળવવા નીચેનામાંથી એક કે તેથી વધુ પગલા લઈ શકાય છે. હવે આ જવાબનું પહેલી વાક્ય હતું. ઉદાહરણના પ્રશ્નમાં શું કીધું છે? તો પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો. 6.2 નો પ્રયોગ એટલે તમારી પાસે આગળના પેજ પર છે, પેજ નંબર 206 પર. એમાં આવી એક આકૃતિ બતાવી છું. આપણી પાસે અહીંયાથી આવું એક ગુચડું છે, એની સાથે ગેલ્વેનોમીટર જોડી દીધું છે, રાઈટ. એના પછી બીજું એની જોડે અહીંયા આવું બીજું નાનું ગુચડું છે, આ ગુચડાની સાથે બેટરી જોડેલી છે, રાઈટ. અને નામ C2 આપ્યું છે, નાને નામ C1. તો આ થયો પ્રયોગ. આવા દાખલા જ્યારે પૂછશે ત્યારે તમને આકૃતિ પાછી આપેલી હશે, એની ચિંતા ના કરશો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? તમને પ્રશ્ન પૂછ્યો છે. બી, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે નોંધશો? હું પહેલા પ્રશ્નનો જવાબ આપું. મારે આની અંદર વધારે પ્રવાહ મેળવવો છે, પ્રેરિત પ્રવાહ, પ્રેરિત ઈએમએફ. તો નક્કી છે કે આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર વધવું જોઈએ. આ તો જ વધી શકે જો આમાંનું ચુંબકીય ક્ષેત્ર વધે. હવે જો આમાંનું ચુંબકીય ક્ષેત્ર વધારવું હોય તો પહેલો રસ્તો એ છે કે આ બેટરીનું મૂલ્ય વધારવું જોઈએ. તો તમે લખી શકો છો કે બેટરીના
વોલ્ટેજ વધારતા અથવા તો વધારે મૂલ્યની વધારે મોટા મૂલ્યની બેટરી જોડતા. હવે આ મોટું મૂલ્ય એટલે કોનું? તો કે વધારે મોટા વોલ્ટેજ વાળા. એટલે આ મૂલ્ય કાઢી નાખો તો ચાલે, ખેલાઈ ગયો ને. બસ આવી બેટરીને આની સાથે જોડી શકાય એવું આપણે કહીએ છીએ. બીજું શું થાય? તો ચેપ્ટર નંબર 5માં તમે ફેરોમેગ્નેટિક પદાર્થ શીખ્યા. હવે જો હું કોઈ એક એવો ફેરોમેગ્નેટિક પદાર્થ આની અંદર મૂકી દઉં તો કશું જ કર્યા વગર એ કોઇલમાં વધારે ચુંબકીય ક્ષેત્ર મળી જાય જે આપણને જોઈએ છે. તો અહીંયા લખી શકાય કે સીટુ કોઇલમાં ફેરોમેગ્નેટિક સળિયા જેવા પદાર્થને મુક્તા. ધેટ્સ ઇટ. તો આવું કંઈક થાય આની અંદર તો તમને પરિણામ સરસ મળે. ક્લિયર વાત સમજાય છે ને મારી સમજૂતી તમને? હવે પાછો પ્રશ્ન બીજો એવો પૂછ્યો છે કે આ ગેલ્વેનોમીટરની જગ્યાએ શું વાપરી શકો? તો ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણી પાસે ટોર્ચ ઘરમાં હોય ને એવી નાની, એની અંદર બલ્બની એક નાનો સરખો બલ્બ, એવો બલ્બ તમે આની અંદર મૂકી દો તો એનાથી થાય શું? તો પ્રવાહ વધારે વહે તો બલ્બ વધારે ઝળકે એટલે પ્રકાશ આપે, ઓછો વહે તો ઓછો જ. તો એનો મતલબ કે અહીંયા તમે એવું લખી શકો છો કે ગેલ્વેનોમીટરના સ્થાને, બી પ્રશ્નનો જવાબ આ એ નો જવાબ હતો, બી નો જવાબ ગેલ્વેનોમીટરના સ્થાને નાના બલ્બને ઉપયોગમાં લઈ શકાય. આમાં તમે ત્રીજો એક પણ ઉમેરી શકો છો. યાદ કરો આપણે એવું કીધું હતું કે ગૂંચળાને ઝડપી ગતિ કરાવી આમ તો આની સાથે સંકળાતું ફ્લક્સ બને. તો અહીંયા લખી શકીએ ગૂંચળા બે ને ગૂંચળા સી ટુ ને વધારે ઝડપથી ગતિ કરાવી. બસ તો આવું કંઈક કરો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધી જતું હોય છે. તો આ એક પદ્ધતિ હતી જેના પ્રમાણે તમે આ બીજા ગૂંચળાની અંદર એટલે આના કારણે આમાં વધારે ઊંચા પ્રેરિત ઈએમએફ મેળવી શકો છો. ઇઝ ધેટ ઇટ? ભલે બચ્ચાઓ, ઉદાહરણ નંબર 6.2 શું કીધું છે? દસ સેન્ટીમીટર બાજુ વાળી લંબાઈ કીધું હશે, એલ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર 0.1 મીટર. 0.5 ઓમ અવરોધ ધરાવતી એટલે આર બરાબર 0.5 ઓમ. એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉભી મૂકવામાં આવેલ છે. પૂર્વ પશ્ચિમ ચાર દિશા જે આપણે દર્શાવી શકીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લા. બી ઇઝ ઇક્વલ ટુ 0.10. ઝીરો ના લખો તો ચાલે, ટેસ્લા ના. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલું છે. ઉત્તરથી પૂર્વ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એનો મતલબ કે આ દિશામાં બી છે. એટલે આ ખૂણો 45 તો આ ખૂણો પણ 45. આવું કંઈક થઈ જાય, રાઈટ? બીજું આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં અચળ દળે ઘટાડી અને શૂન્ય કરવામાં આવે છે. ડેલ્ટા ટી 0.7 સેકન્ડ શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ એટલે, અને બીજું પ્રેરિત પ્રવાહ એટલે કે આઈ શોધવાનો કહેવાય. હવે આમાં સમતલ તમે ક્યાં વિચારી શકો? તો કે સમતલ તમે આમ પણ વિચારી શકો, આમ પણ વિચારી શકો છો, ગમે તે હશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે આપણને. પણ એમણે જે શબ્દો વાપર્યા છે એ પ્રમાણે જો હું વિચારું તો ચોરસ નું પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભું મૂકવામાં આવેલ છે. આવી રીતે તમે વિચારી શકો છો. એનો મતલબ કે આમ થયું ક્ષેત્રફળની સાથે સદિશ. તો અહીંયાથી આની સાથે સમતલ છે, આ રીતે રાઈટ ઊભું મૂકવામાં આવેલું છે, એવું કીધું એટલા.
तो हवे एनी साथे नो जे खूणो थशे 45 थाय तो हुं अहींया लखी शकुं प्रेरित ईएमएफ E is equal to minus d phi by dt. હવે જો તમે d ના લખવા માંગતા હોય તો તમે એની સાથે ડેલ્ટા phi by ડેલ્ટા d પર લખી શકો. ડેલ્ટા phi એટલે વાલા બચ્ચાઓ phi 2 minus phi 1 divided by ડેલ્ટા t. હવે મારે phi 2 અને phi 1 શોધવાના રહેશે. તો અહીંયા લખી શકું પ્રારંભિક ફ્લક્સ phi 1 is equal to આમાં તો સમતલ કીધું છે એટલે આટાની સંખ્યા આવશે ને BA cos થીટા B એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે છેલ્લે કિંમત લખીશું A એટલે ક્ષેત્રફળ પણ છેલ્લે લખીશું અગત્યનું છે cos 45 એનો મતલબ B into A upon root એના પછી અંતિમ ફ્લક્સ વાલા બચ્ચાઓ અંતિમ ફ્લક્સ phi 2 is equal to 0 થઈ જાય બસ આ તો કશું કરવાનું રહેતું નથી તો હવે આના ઉપરથી જવાબ આપો E is equal to minus phi 2 એટલે 0 phi 1 નો મતલબ b into a upon root 2 divided by delta t આ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ ગયા નો મતલબ જવાબ થઈ જશે b a upon root 2 into delta t ક્લિયર થઈ ગયા ભાઈ ઓકે આના પછી હવે મારી પાસે b ની કિંમત છે વાલા બચ્ચાઓ 0.1 ચોરસ લૂપ કીધું છે ચોરસ લૂપ b એટલે 0.1 ચોરસ લૂપ કીધું છે એટલે એની સાથે 0.1 0.1 આવું થઈ જાય ના છેદમાં રૂટ 2 અને એની સાથે ડેલ્ટા ટી એટલે 0.7 સેકન્ડ બચ્ચા પાર્ટી આનો આન્સર તમારી જાતે સરસ ગણતરી કરી મેળવી લેવો પછી વિદ્યુત પ્રવાહ કીધું છે આની અંદર તો અહીંયા લખો પ્રેરિત પ્રવાહ I is equal to E upon R આ જે E વોલ્ટેજ માં આવશે 10 ની 3 ઘાત કરવાના પછી વોલ્ટ લખવાના રાઈટ એ જે જવાબ આવશે લખી અને છેદમાં R R એટલે આપણને કિંમત આપી છે 0.5 તો આ જવાબ મળશે તમને વિદ્યુત પ્રવાહનો એમ્પીયર એની નીચે કંઈક માહિતી આપેલી છે આ જે નોંધ કરીને આપે ને એ તમને કંઈક એવી માહિતી આપે છે કે જે શબ્દોમાં છે એનો મતલબ કે દાખલાનો કંઈક નિચોડ છે દાખલામાં કંઈક એડિશન કરવાનું કંઈક કહી શકે છે બસ આ તમારા એમસીક્યુ હોવાની સંભાવના છે શું કીધું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પણ લૂપમાં ફ્લક્સ ઉત્પન્ન કરે છે પરંતુ તે એક સ્થિર ક્ષેત્ર છે જે પ્રયોગના સમય દરમિયાન બદલાતું નથી અને તેથી કોઈ પણ ઈએમએફ પ્રેરિત નહીં કરે હવે આ જ વસ્તુ એક ગુચડામાં પ્રેરિત થતું ઈએમએફ આટલા વોલ્ટ છે એક ગુચડું કોઈ એક સ્થાને સ્થિર છે ફ્લક્સ એકાએક ઘટીને શૂન્ય થઈ જતા પ્રેરિત ઈએમએફ પણ શૂન્ય થઈ જાય છે શું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રેરિત ઈએમએફમાં અસર કરશે તો જો તમે આ માહિતી વાંચી છે એને સમજ્યા છો તો તમારો જવાબ બહુ જ ક્લિયરલી તમે કહી શકશો હા કે ના બરાબર અચળ છે એટલે નહીં અસર કરે એકદમ સ્પષ્ટ તો આવો તો જ સમજાય જો એ બાબતને શાંતિથી વાંચો અને એના મુદ્દા એના કન્સેપ્ટ ક્લિયર કરો તો થાય કરેક્ટ સો ટિલ નેક્સ્ટ લેક્ચર સી યુ ટેક કેર